नमस्कार पेरेंट्स, वेलकम टू सुपर मॉम। आज आपणे इंटेलेक्चुअल डिसेबिलिटी सीरीज ऑफ वीडियोज ना सेकेंड टॉपिक माटे चर्चा करीशुं, के जेनुं नाम छे इंटेलेक्चुअल डिसेबिलिटी कैरेक्टरिस्टिक्स एंड असेसमेंट मेथड। तो सौ प्रथम आपणे इंटेलेक्चुअल डिसेबिलिटी नी डेफिनेशन जोशुं के कोई पण व्यक्ति के बाळक में एवरेज करता ओछो बुद्धिआंक एटले के 70 थी नीचे अने तेनी उमर अने परिस्थिति प्रमाणे बिहेवियर करवामां डिफिकल्टीज आवती होय, अने जो आ बधाज कैरेक्टरिस्टिक्स डेवलपमेंटल स्टेजिस एटले के 1 to 18 इयर्स दरमियान देखाई जाय तो तेने इंटेलेक्चुअल डिसेबिलिटी होई शके। हवे इंटेलेक्चुअल डिसेबिलिटी ना 10 मेन कैरेक्टरिस्टिक्स के जे नेशनल इंस्टीट्यूट ऑफ मेंटली हेन्डीकेप सिकंदराबाद द्वारा पब्लिश करवामां आवेल छे એ આપણે જોઈશું। આ બધા જ કેરેક્ટરિસ્ટિક્સને હું તમને ઉદાહરણ સાથે સમજાવીશ જેથી તમે વધુ સારી રીતે સમજી શકો। તો સૌથી પહેલું કેરેક્ટરિસ્ટિક છે ધીમો પ્રતિભાવ, એટલે કે રિસ્પોન્સ ખૂબ ધીમો। એમને કઈ પણ કમાન્ડ આપવામાં આવે કે જમવા બેસી જા, હોમવર્ક કરવા લાગ, તો આપણે કમાન્ડ આપીએ અને એ ફોલો કરે એના વચ્ચે ઘણો સમય લેતા હોય છે। બીજું છે સ્પષ્ટતાનો અભાવ, એટલે કે એમને પૂછવામાં આવે કે આજે તે શું જમ્યું, આજે સ્કૂલમાં શું કરાવ્યું, તો એનો કોઈ પ્રોપર આન્સર, ક્લિયર આન્સર આપી શકતા નથી। ત્રીજું છે ઝડપી શીખવામાં અક્ષમતા, એટલે રૂટીન એક્ટિવિટી કોઈ પણ સામાન્ય વસ્તુ પણ એમને શીખવામાં ખૂબ સમય લાગતો હોય છે અને ઘણી વખત શીખી શકતા પણ નથી। ચોથું છે સમજવાની ગતિ મંદ, કોઈ પણ વસ્તુ શીખવવામાં આવે, કમાન્ડ આપવામાં આવે, સમજાવવામાં આવે તો જલ્દીથી સમજી શકતા નથી, એટલે જ કદાચ એમને નોર્મલ કરિક્યુલમ ફોલો કરવામાં વધારે ડિફિકલ્ટીઝ આવતી હોય છે। પાંચમું છે નિર્ણય શક્તિનો અભાવ, એટલે કે એમને કંઈ પૂછવામાં આવે કે તારે શું કરવું છે, કોઈ પણ ઓપ્શન આપવામાં આવે કે આ બંનેમાંથી તને શું ગમશે, તો એનો જવાબ આપી શકતા નથી કારણ કે પોતે ડિસિઝન લઈ શકતા નથી। છઠ્ઠું છે ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય, કોઈ પણ શીખવામાં એમને ખૂબ સમય લાગે છે કારણ કે એક જગ્યાએ લાંબો સમય ધ્યાન રહેતું નથી। સાતમું છે ગુસ્સાવાળું વલણ, કારણ કે પોતાની ઈચ્છાઓ, પોતાની પસંદ, નાપસંદ, પોતાની જરૂરિયાતો અન્યને કહી શકતા નથી, સમજાવી શકતા નથી, એટલે જલ્દી ગુસ્સે થઈ જાય છે। આઠમું છે યાદ રાખવાની અક્ષમતા, કોઈ પણ વસ્તુ એક વખત શીખવવામાં આવી હોય છતાં લાંબો સમય યાદ રાખી શકતા નથી, ભણવાનું પણ યાદ રાખી શકતા નથી, એટલે એમની મેમરી ઘણી ઓછી હોય છે। નવમું છે સંકલનનો અભાવ, એટલે ઇન્ડિવિજ્યુઅલી કંઈ પણ 1 to 1 શીખવવામાં આવે તો શીખી શકે છે, પણ જ્યારે એ જ વસ્તુ ગ્રુપમાં અથવા ટીમ વર્ક કરવાનું હોય તો એમને બીજા સાથે સંકલન કરી શકતા નથી। દસમું છે ધીમો વિકાસ, શારીરિક વિકાસ અને માનસિક વિકાસ બંને ધીમો હોય છે અને એટલે જ ઉપરની બધા જ કેરેક્ટરિસ્ટિક્સમાં એમને ડિફિકલ્ટીઝ આવતી હોય છે। ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીના કેરેક્ટરિસ્ટિક્સ વિશે આપણે જાણ્યું, હવે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીનું અસેસમેન્ટ કઈ રીતે કરવું જોઈએ એની મેથડ વિશે જાણશું। હવે હું તમને એક ચેકલિસ્ટ આપું છું કે જેમાં 15 ક્વેશ્ચન છે જેના તમારે હા અથવા નામાં જવાબ આપવાના છે અને તમે જાતે જ તમારા બાળકનું અસેસમેન્ટ ઘરે કરી શકશો। ડિસેબિલિટીની અસેસમેન્ટ મેથડ સમજાઈ ગઈ હશે, તમે ચેકલિસ્ટના બધા ક્વેશ્ચન્સ પણ જોઈ લીધા હશે। હવે જ્યારે આપણે સાયકોલોજીસ્ટ પાસે જઈએ છીએ ત્યારે એ આપણને ડિસેબિલિટી સર્ટિફિકેટ એટલે કે આઈક્યુ સર્ટિફિકેટ કાઢી દે છે અને એમાં લખેલું હોય છે કે તમારા બાળકનું આઈક્યુ આટલો છે। તો આપણે હવે આઈક્યુ વિશે થોડું જાણીએ। આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ અને એને નક્કી કરવા માટે એક ઇક્વેશન હોય છે, આઈક્યુ ઇઝ ઇક્વલ ટુ એમ એ અપન સી એ મલ્ટીપ્લાય બાય 100। અહીં એમ એ એટલે મેન્ટલ એજ છે, સી એ એટલે ક્રોનોલોજીકલ એજ છે એટલે કે બાળકની ફિઝિકલ ઉંમર, મલ્ટીપ્લાય બાય 100, કારણ કે આઈક્યુ પર્સન્ટેજમાં આપવામાં આવે છે। આપણા બાળકોનું આઈક્યુ સામાન્ય રીતે 70 થી ઓછું હોય છે। આશા રાખું છું કે મારા આ વિડીયો પછી તમને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીના કેરેક્ટરિસ્ટિક્સ
એમની અસેસમેન્ટ મેથડ અને આઈક્યુ વિશે ઇન્ફોર્મેશન મળી હશે. હવે આપણે જો બાળકને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે એવું ડાયગ્નોઝ થઈ ગયું છે તો મારા નેક્સ્ટ વિડીયોમાં ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકની મુખ્ય જરૂરિયાતો કઈ કઈ હોય છે તેના માટે આપણે જાણીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા કમેન્ટ બોક્સમાં તમારા ફીડબેક્સ આપજો, શેર કરજો, લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.